નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધરતી પુત્રમાં. ખાસ કરીને મિત્રો, ભુવનેશ્વર અને ઓડિશાની વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી, તે લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમી ગતિએ આગળ વધી રહી છે અને મધ્ય પ્રદેશના ભાગો ઉપર છવાય છે, ત્યારે મિત્રો તેની અસર છે તે ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર આ જે વરસાદ છે તે વરસી શકે છે. આમાં લો પ્રેશરની અસર છે તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર અને મધ્ય પ્રદેશના ભાગોની અંદર તેની ખાસ અસર છે તે જોવા મળી શકે છે. તો આ ભાગોની અંદર મિત્રો ભારે અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. ત્યારે મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 19 તારીખથી લઈને 22 તારીખ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મિત્રો 19 તારીખે ઉત્તર ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમાં 19 તારીખે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરની અંદર કોઈક સ્થળે અતિ ભારે વરસાદ છે તે પણ વરસી શકે છે. આમ રાજ્યના અન્ય સ્થળોએ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવું ઝાપટું પણ પડી શકે છે. ખાસ કરીને મિત્રો, ગુજરાતના દરિયા કિનારાથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક મોટો ટ્રફ છે તે જોવા મળી રહ્યો છે. તેને પગલે મિત્રો રાજ્યની અંદર બહોળું સર્ક્યુલેશન જોવા મળી શકે છે. તેથી મિત્રો, રાજ્યની અંદર 20 અને 21 જુલાઈએ છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પણ પડી શકે છે, જ્યારે 22 તારીખે રાજ્યની અંદર હજુ પણ વરાપ જોવા મળશે. આમ 22 તારીખ બાદ મિત્રો બંગાળની ખાડી અંદર બીજું એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે, તેની અસર છે તે રાજ્યની અંદર જોવા મળી શકે છે. અને 22 તારીખથી કરીને મિત્રો 30 તારીખ સુધી રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે. તો મિત્રો 26 તારીખથી કરીને 27 તારીખ આજુબાજુ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો છે તે દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. જય હિંદ.